જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને લાઇક કરજો. મિત્રો, આજનો જે લેખ છે એ સુરતની આ બે દીકરીઓની સત્ય ઘટના પર આધારિત છે, તો વિડીયોને અંત સુધી સાંભળજો. આ બંને દીકરીના પિતાશ્રીના અવસાન પછી શું કરવું એ કાંઈ જ ખબર નહોતી પડતી, અને દીકરીની માતાને એ ચિંતા હતી કે આપણે સુરતથી જો ગામડે જતા રહેશું તો આ બે દીકરી અને એક દીકરાનું ભવિષ્યનું શું થશે. અને દીકરો તો હજી સ્કૂલમાં ભણતો હતો. એક માની શું વેદના છે, કેમ કે બધો આધાર એમના પતિ પર હતો. ભાડે રહેતા મકાનમાં આ પરિવાર પર અચાનક આફત આવી પડી અને એમની માતાને શું કરવું એ ખબર નહોતી પડતી. એવામાં કોઈએ કીધું કે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા સૌજીભાઈ ધોળકિયાને મળો, એ તમને કંઈક મદદ કરી આપશે. એટલે એક આશા સાથે તેમની જે બે મોટી દીકરી હતી એમાંથી એક દીકરીને સાથે લઈને સૌજીભાઈને મળવા ગયા. ત્યાં જઈને બધી વિગતે વાત કરી અને દીકરીની માતાએ કીધું કે કોઈ પણ કામ હશે એ હું જરૂર કરીશ, તમારી ડાયમંડ કંપનીમાં રસોઈ બાબતે કંઈ હોય તો હું બધું કરી લઈશ, બસ એક આ આશા સાથે આવી છું કે તમે મને 10,000 પગાર આપશો તો પણ ચાલશે, કેમ કે ઘર ચલાવવા પૂરતું છે. પણ પછી સૌજીભાઈએ એમને કીધું કે બેન, હું તમને અત્યારે 10,000 પગાર પણ આપી દઉં, પણ તમારા દીકરા અને દીકરીના ભવિષ્યનું શું? પછી સૌજીભાઈએ કીધું કે હું તમને અને તમારી દીકરી બંનેને 10,000 આપીશ હીરા શીખવા માટે, અને તમારે સમાજની ચિંતા નથી કરવાની કે સમાજ શું કહેશે. સમાજ તો શું વાતો કરશે, તમે સારી મહેનત કરશો તો તમારી દીકરી અને દીકરાનું ભવિષ્ય બની જશે, એ વિચારજો. સૌજીભાઈએ કીધું કે મારે અહીંયા તમારે હીરાનું કામ શીખવાનું છે અને તમને શીખવાના પૈસા આપીશ. અને ત્યારબાદ માં અને દીકરી તૈયાર થઈ ગયા, કેમ કે બીજો કોઈ ઉપાય નહોતો. માટે જોતજોતામાં જે શીખવામાં એક વર્ષ લાગે એ આ માં અને દીકરીએ 8 મહિનામાં કામ શીખી લીધું. અને માં દીકરી બંને થઈને મહિને 1,50,000 પગાર કમાવા લાગ્યા. અને આજે એ માતા ઘરે છે અને એની બીજી દીકરીને શીખવા માટે બેસાડી, અને આજે બંને દીકરી સારું એવું કામ કરે છે. કહેવાય છે ને કે જે પણ થાય એ સારા માટે જ થાય. જ્યારે માં અને દીકરીએ નિર્ણય લીધો હતો ત્યારે એમને થતું હશે કે આપણે ખોટું તો નથી કરતા ને, પણ આજે સમય બદલાઈ ગયો. જો સમાજનો ડર રાખ્યો હોત તો આજે એ લોકો સારું એવું જીવન ના જીવી શક્યા હોય, અને આજે એક સમાજને મોટું ઉદાહરણ બની ગયું. આપણી સાથે પણ ઘણીવાર એવું થાય છે કે સમાજ શું કહેશે એ ચિંતામાં ને ચિંતામાં આપણે એ કામથી દૂર રહીએ છીએ. જેમ કે અમુકને ઘરે પૈસા ના હોય તો પણ સમાજને ધ્યાનમાં રાખીને લગ્ન પ્રસંગ ધૂમધામથી કરે છે અને વ્યાજે લાવીને લગ્ન કરાવે છે. એટલે મિત્રો, હંમેશા યાદ રાખવું કે જીવનમાં સમાજના ડરથી પોતાનું જીવન બરબાદ કરવું ના જોઈએ. સમાજ આજે તમારા વિશે સારી સારી વાતો કરશે અને એ જ સમાજ તમારા વિશે ખરાબ વાતો કરશે. જય શ્રી કૃષ્ણ.